પાવાગઢ પર્વત ઉપર માચી નજીક આવેલા પતાઈ રાવળના મહેલ પાસેની અંદાજીત બારસો મીટર ઊંડી ખીણમાં લાશ પડી હોવાનું ગત બારમીના રોજ પાવાગઢ પોલીસના ધ્યાન પર આવ્યું હતું છેલ્લા છ દિવસથી પોલીસ તેમજ હાલોલ કાલોલ અને ગોધરાના ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢવાના પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા આખરે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા અમદાવાદની મણિનગર ફાયર બ્રિગેડ ટીમે લાશને બહાર કાઢી

રેસ્ક્યુ માં તકલીફ પડે એવું હતું તેમ છતાં હિંમતપૂર્વક અને બહાદુરીથી સ્થળ ઉપર પહોંચીને અમારા માણસોએ બોડી પાસે જઈ અને બોડીને બહાર કાઢી 6 દિવસની મથામડને અંતે ખીણમાંથી બહાર કાઢેલી લાશ એટલી તો વિકૃત થઈ ગઈ હતી અને લાશની ઓળખ થાય તેવી કોઈ નિશાની કે ચિહ્નો ન મળતા પાવાગઢ પોલીસે અજાણ્યા શક્ષના આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પાવાગઢ પોલીસ સ્ટેશનની આદના મોચી વિસ્તારમાં પતાઈ રાવલ પેલેસની ઉંડી ખીણમાં એક અજાણ્યા પુરુષની લાશ 30 થી 35 વર્ષની છે જે ગઈ તારીખ બાર 4 ના રોજ પेलोની હોય અને જેને સફેદ શર્ટ થાબદરી પેન્ટ પહેરે છે મૃતક સક્ષી મૃત્યુના સમયે સફેદ શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલા હતા પરંતુ સાથે તેની ઓળખ થઈ શકે તેવા કોઈ જ પુરાવા પાસે રાખ્યાનો હતો યુવકની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી તેનો તાગ મેળવવો પોલીસ માટે પણ કોયડો બની રહ્યો છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેનું સાચું કારણ જાણી શકાશે ગિરીશ શાહ વીટીવી ગોધરા